વડોદરામાં યુવકની હત્યા મામલે થયો ખુલાસો. સમા સાવલી સ્ટેટ હાઈવે પર થઈ હતી હત્યા. પૈસાની લેતી દેતીમાં હત્યાનો પર્દાફાશ થયો. 6 લાખ રૂપિયા આપવાના ના પાડતા હત્યા થઈ ગઈ. 2 શખ્સો બાઇક પર આવીને હત્યા કરીને ફરાર થઈ ગયા. 1 મધ્યપ્રદેશ અને 1 સુરતથી ઝડપાયો. હત્યા માટે 1 અઠવાડિયા સુધી કરી હતી રેકી. હત્યા માટે દેશી તમંચો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો. ફરિયાદના આધારે પછી આરોપીઓ અંગેની ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી જે છે તે હાલમાં મુરેના બાજુ છે. ત્યાં જઈ અમારી પોલીસની ટીમો ત્યાં ગઈ હતી. ત્યાંથી આરોપીઓને લઈ આવી છે અને આરોપીઓને પૂછપરછ કરવા જાણવા મળ્યું છે કે એ લોકોને મરણ કરનાર જે વિશ્વનાથ હતો અને આરોપી શિવસિંહ છે એ બંને વચ્ચે રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો ચાલતો હતો અને એની અદાવત રાખીને આ શિવસિંહ અને એની સાથેનો જે બીજો આરોપી છે બંને જણાએ મોટરસાઇકલ ઉપર અને આના ઉપર ફાયરિંગ કરીને એનું મોત નિપજાયું. રાજકોટ નગરપાલિકાના ખાડા એ લોહાણા પરિવારના એકના એક પુત્રનો ભોગ લીધો, જે મામલે હજુ સુધી કોન્ટ્રાક્ટ એજન્સી સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ મામલે લોકસંસદ વિચાર મંચના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલાએ કડક શબ્દોમાં નક્કર કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટ એજન્સીને બચાવવા મનપા અને પોલીસ તપાસમાં ઢીલ કરી રહી છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. કોન્ટ્રાક્ટ એજન્સીની બેદરકારીના કારણે ઠક્કર પરિવારના એકના એક પુત્રનો જીવ ગયો છે. તેમનું કહેવું છે કે પોલીસ તટસ્થ અને જલ્દી તપાસ કરી મૃતકના પરિવારજનોને ન્યાય અપાવે. ના રોજ એક હર્ષ ઠક્કર નામના લોહાણા યુવાન ઉંમર વર્ષ 25 ખાડામાં ગરક થઈ જતા એમનું મોત થયેલ હતું. જે ઘટનાને આજે 15 દિવસ પછી પણ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો કે અધિકારી સામે કોઈ પણ જાતના પગલાં ભરેલ નથી. આ બાબતે આગામી દિવસોમાં લડત કરવી પડે તો અમારી પરિવારો સાથે લડત કરવાની પણ તૈયારી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.